नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट BA जेनी अंदर आपणे चर्चा करी रह्या छे चैप्टर नंबर 10। अगाउना लेक्चर नी अंदर मैं तमने पैदाश की किंमत ने असर करता परिबड़ों आपणे समझाया था। हवे हालना लेक्चर नी अंदर आपणे जोईशुं वेचाण वृद्धि नी प्रयुक्तिओ। समझाओ कि वेचाण वृद्धि एटले शुं, कई रीते करवामां आवे, एना प्रयत्नों प्रवृत्तिओ कई आपणे समझावानी छे। सौथी प्रथम वेचाण वृद्धि ए सामूहिक प्रयत्न छे, एक समूहनो प्रयत्न छे कि जेना द्वारा ग्राहकोनुं पैदाश प्रत्ये त्वरित आकर्षण पैदा थाय छे। एटले के लोको वस्तु खरीदवा माटे शुं थाय छे, आकर्षित थता होय छे त्वरित धोरणे, એ त्वरित आकर्षण पैदा थाय छे अने पैदाशनुं वेचाण थाय छे। આવી વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે કે લોકો એટ્રેક્ટ થાય, વસ્તુ તરત ખરીદવા માટે આગળ વધી શકે છે। સૌથી પહેલાં આપ્યું છે વળતર। જ્યારે પેદાશની ખરેખર વાસ્તવિક કિંમત કરતાં મર્યાદિત સમય માટે ઓછી કિંમતે વેચાણ કરવામાં આવે તેને વળતર આપ્યું કહેવાય। કે હકીકતમાં કિંમત તો 100 રૂપિયા છે, પણ તમે એના પાસેથી 10 રૂપિયા કે 20 રૂપિયા તમે ઓછા લઈ રહ્યા છો, તો તમે શું આપ્યું કહેવાય? એને વળતર આપ્યું કહેવાય, જેને સાદી ભાષામાં સેલ તરીકે ઓળખવામાં આવે છે। શું કીધું છે? વાસ્તવિક કિંમતની કરતાં મર્યાદિત સમય માટે ઓછી કિંમતે વેચાણ કરવામાં આવે, એટલે અમુક સમય સુધી એ વેચાણ કરવામાં આવતું અને ઓછી કિંમતે એને સેલ આપણે કહી શકીએ છીએ। સામાન્ય રીતે આવી પ્રવૃત્તિ ધંધાકીય એકમના આખર સ્ટોકને ઘટાડવા માટે અપનાવવામાં આવતી હોય છે। શેના માટે થતી હોય છે? આખર સ્ટોક ઘટાડવા માટે। એના પછી બીજું આપ્યું છે વટાવ। તો ભાવપત્રકની કિંમતના અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તેને વટાવ, જેને ડિસ્કાઉન્ટ આપણે કહીએ છીએ, કે તમને 5% ડિસ્કાઉન્ટ મળશે, 10% ડિસ્કાઉન્ટ મળશે। એ વસ્તુ ઘણીવાર ઉત્પાદકો પોતાની ક્ષતિવાળો માલ વટાવથી વેચી દે છે, આથી ગ્રાહકો વધુ વસ્તુ ખરીદવા માટે ઝડપથી આકર્ષાતા હોય છે, એટ્રેક્ટ થાય કે જો સેલ આ 50 રૂપિયાની વસ્તુ જે 30 રૂપિયામાં મળી રહી છે તે ખામીવાળી વસ્તુ હોય। પહેલાં વળતર આપ્યું, જે સેલમાં વસ્તુ વેચાતી હોય છે માર્કેટની અંદર, ડિસ્કાઉન્ટ એટલે વટાવ આપણે કહીએ, જેની અંદર શું કીધું છે, અમુક જે છાપેલી કિંમત કરતાં ઓછી કિંમત લેવામાં આવે છે, જેમાં સસ્તીવાળો માલ એટલે કે ખામીવાળો માલ પણ વેચાઈ જતો હોય છે। થર્ડ નંબર પણ આવે છે જાહેરાતની કૂપનો। તમને ખબર છે મિત્રો કે કેટલીક વાર આપણે વસ્તુ લઈએ તેની સાથે તમને કૂપનો આપવામાં આવતી હોય છે, બરાબર? એ કૂપનનો ઉપયોગ શું? તો કે લકી ડ્રોમાં તમારો નંબર લાગે, જેમ કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાઈએ 200થી વધારાનું, તો તમને કૂપન આપવામાં આવે, સ્ક્રેચ કરવામાં તમને નંબર લાવે તો કંઈક ગિફ્ટ વગેરે મળી શકે છે। જોઈએ જાહેરાતની કૂપનો। આ પ્રવૃત્તિ દ્વારા બજાર કરતાં જાહેરાતની અસરકારકતા ચકાસે છે કે ગ્રાહકને પણ લાભ આપે છે। આ પ્રવૃત્તિમાં ગ્રાહકે જાહેરાતનું કટિંગ કે બિલ ખાલી પેકિંગ આપવું પડે છે, મતલબ અહીંયા આગળ કંઈક અલગ જ સમજાવવા માગે છે, જે પેટ્રોલ પંપવાળું હતું એને પછી આ મુદ્દામાં આવશે કે જાહેરાતની જે કૂપનો છે એમાં એવું કહે કે તમારે ન્યૂઝપેપરમાં જે જાહેરાત આવે એના જે કોઈ પોસ્ટર જે લઈને જવાનું, તમે ત્યાં બતાવો તે તમને ડિસ્કાઉન્ટ કે જે બી કંઈ ભેટ વળતર આપવાનું છે આપી શકતા હોય છે। તમે જોતા હશો દિવ્ય ભાસ્કર, ગુજરાત જે ન્યૂઝપેપર આપતા, ગુજરાત સમાચાર, એ બધાની અંદર વચમાં જે શરૂઆતમાં એ એન્ટર થયું દિવ્યા ભાસ્કર, ત્યારે બધાને ગિફ્ટ આપતા હતા, જેમાં અંદર કૂપન આવે છે, કૂપન ચોંટાડવાની હોય, એ કૂપન ભરેલું ફોર્મ તમારે જમા કરાવવાનું કટિંગ સાથેનું, એટલે તમને શું કરે ગિફ્ટ આપતા હોય છે તે જોઈ શકીએ છીએ। તો આ પ્રવૃત્તિમાં ગ્રાહકે જાહેરાતનું કટિંગ કે ખાલી પેકિંગ આપવું પડે છે, જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક ચોક્કસ રકમ બાદ આપવામાં આવે છે। એના પછી ચોથા નંબર આવે છે ભેટ, જે હમણાં મેં તમને સમજાવ્યું હતું, એક્સ્ટ્રા કે કંઈક અલગ હોઈ શકે છે। તમે જોતા હશો ઘણીવાર વસ્તુ તમે ખરીદો તો ઉપર લખ્યું 10% એક્સ્ટ્રા, 20% એક્સ્ટ્રા વધુ જતો, એ વસ્તુ તમને ભેટ કહેવા, એટલે એની સાથે જેમ કે ટૂથપેસ્ટ છે તો એક બધું ફ્રી, જે આપણે કહીએ કે 20 ગ્રામ કે 10% વધારે અંદર એડ કરેલું હોય છે, એવી રીતે ઘણી બધી વસ્તુઓનું વેચાણ થતું હોય છે, એ એના સાથે જોડાયેલું છે। કેટલી વાર બ્રશ પણ ફ્રી આપવામાં આવે, તમે જોયું હશે એડ, જે સંતુર સાબુ છે એની સાથે જે પેન ફ્રી આપવામાં આવે છે, તે એની સાથે સંલગ્ન નથી પણ આપવામાં તો આવે છે ને। જોઈએ ભેટ વિશે જોઈએ, ઘણીવાર પેદાશની ખરીદી ઉપર નાના જથ્થાથી તે જ પેદાશ મફત આપવામાં આવે છે, તે જ એટલે એના સાથે જોડાયેલી સાબુની ખરીદી પર 1 સાબુ મફત આપવાની જાહેરાત ભેટ કહેવામાં આવશે।
ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખીને પેદાશના જથ્થામાં વધુ કરવામાં આવે, કિંમત એ જ રાખવાની. પહેલાંમાં શું કર્યું, એક્સ્ટ્રા નવી નવી વસ્તુ એડ કરીને અહીંયા કિંમત એ જ, પણ એ વસ્તુનો જથ્થો વધારવાનો. દાખલા કે ટૂથપેસ્ટ કે શેવિંગ ક્રીમને 20% વધુ જથ્થો પેદાશની એ જ કિંમત આપો, કિંમત એ જ, પણ જથ્થો શું કરી આપવામાં આવશે, વધારે કરી આપવામાં આવશે. એના પછી પાંચમો ટોપિક આપે છે કે અન્ય પેદાશની ભેટ. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ઘણીવાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશની પણ મફત આપવામાં આવશે. દાખલા તરીકે ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ મફત આપવામાં આવશે, અન્ય વસ્તુ આપી હોય ધ્યાનમાં રાખીને મુખ્ય પેદાશ અને ગૌણ પેદાશ મફતમાં આપવામાં આવશે. એના પછી આગળ ઘણીવાર મુખ્ય પેદાશની સાથે કોઈ સંબંધ ન હોય એવી વસ્તુ પણ આપવામાં આવે છે, કે ચાર સાબુની ખરીદી સાથે એક બોલપેન મફત આપવામાં આવે, જે તમે સંતુર સાબુ જોઈ ગયા છો એની અંદર એડ આપતી હોય છે. ઇનામી ડ્રો, આ પ્રવૃત્તિમાં ગ્રાહકને અમુક કૂપન આપવામાં આવે છે કોડ સાથે પેદાશ, જે તમને પેટ્રોલ પંપનું મેં એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા આવશે, કે આ પ્રવૃત્તિમાં ગ્રાહકને એક કૂપન કે કોડ પેદાશ સાથે આપવામાં આવે છે. ચોક્કસ સમયના અંતે આવી તમામ કૂપનો કે ડ્રો કરવામાં આવશે, વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. વસ્તુ મતલબ તમે પેટ્રોલ ભરાવો 200 વધારાનું તો તમે કૂપન આપવાની સ્ક્રેચ થશે જ્યારે નિશ્ચિત સમય, જો નંબર લાગશે તો તમને શું કરવામાં આવશે, ડ્રો ઇનામ આપવામાં આવશે. ભારતીય પેટ્રોલ પંપ પેટ્રોલિયમ પંપની 200 વધુ રકમની ખરીદી કરનાર ગ્રાહકને ઇનામી ડ્રો કૂપન આપવામાં આવે છે. 7 આપે છે વગર વ્યાજે લોનની સુવિધા. જ્યારે પેદાશની કિંમત વધારે હોય અને ગ્રાહક એક સામટી રકમ ચૂકવી શકતો તેમ ન હોય ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ, જેમ કે તમે EMI વસ્તુ ખરીદતા છો, મોબાઈલ ખરીદો છો, વોશિંગ મશીન ખરીદો છો, તો એક સાથે તમારા રૂપિયા આપવા પડતા નથી. તમારે શરૂઆતમાં શું કરવું પડે, નાનકડીક અમાઉન્ટ આપવી પડે. હવે તો 0% વ્યાજ સાથે બી વસ્તુ મળે છે EMI સાથે. જો ટેલિવિઝન કે એર કન્ડિશનની ખરીદી માટે વગર વ્યાજની લોનની સગવડ આપવામાં આવે છે, ગ્રાહકને જીવન જરૂરી રકમ ગ્રાહકને નજીવી રકમ ચૂકવી કરી પેદાશનો ઉપયોગ શરૂ કરી શકતા હોય છે. તો આમ અલગ અલગ રીતે ગ્રાહકને એટ્રેક્ટ કરવામાં આવશે. એના પછી આપ્યું છે 8 નમૂનાનું વિતરણ. ઘણીવાર ખાદ્ય પદાર્થો કે નજીવી કિંમતની વસ્તુઓ માટે નમૂનાનું વિતરણ કરવામાં આવશે. નજીવી કિંમત એટલે બહુ ઓછી કિંમત એવી વસ્તુ વેચવામાં આવશે. સામાન્ય રીતે આ વિતરણ ગ્રાહકો પેદાશનો અનુભવ કરે તે માટે જ હોય છે, કે પેદાશને એક્સપિરિયન્સ કરે કે કેવી વસ્તુ છે, ટેસ્ટ કરે, જેમ કે શેમ્પુ સાબુ તે જે ફ્રીમાં આપવામાં આવે છે, પછી એનો યુઝ કરી આપણે સેટિસ્ફેક્શન લાગે તો ઓર્ડર આપી શકીએ છીએ. પેદાશનું નાના પેકિંગ મફત તરીકે વિતરણ કરવામાં આવતું હોય છે. 9 નંબરે આપ્યું છે કે સ્પર્ધાનું આયોજન. ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકને એક સામટી નવી પેદાશનો અનુભવ કરાવો કે એક સામટા તમામ ગ્રાહકને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે. જેમ કે વિચારો કે કોઈ એક જગ્યા છે જ્યાં 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટે આપણે રાખીએ કોઈ ડ્રો, એક મિટિંગ રાખવામાં આવે, બધાને ઇન્વાઇટ કરવામાં આવશે, કેમ કે કોમ્પિટિશન રાખ્યું છે ત્યાં આગળ ડ્રોઈંગ કોમ્પિટિશન, પછી ત્યાં આગળના લોકોને કે તમારે આ ડ્રોઈંગ બનાવવાનું છે, તૈયાર કરીને છોકરાઓ ડ્રોઈંગ બનાવે, સારું ઇનામ કર્યું, સારું ડ્રોઈંગ કર્યું હોય એને ઇનામ આપવામાં આવે. હવે કંપનીવાળા શું કરે, કંપની જ આ વસ્તુ રાખી હોય કલરની કોઈ કંપની, તો એણે શું કર્યું કે જે લોકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આવ્યો હતો એ લોકોને સમજી લો કે એમના કલર કંપનીના છે જે ડ્રોઈંગમાં યુઝ થાય છે, મફત આપવામાં આવે છે, ભાઈ સમજાવવામાં આવે કે આ કલરનું કેટલું મહત્ત્વ છે આમ તેમ, પછી જેથી બીજા બધા છોકરાઓ પણ શું કરી શકે છે, એટ્રેક્ટ થઈ શકે, મારે પણ આ કલર જોઈએ છે, તે મારું ડ્રોઈંગ વધી શકે છે. તો ત્યાં આગળ સ્ટોલ લગાવેલા હોય તો તેમની પાસે વસ્તુ શું કરી શકે છે, ખરી આમ કંપની શું થાય, જાહેરાત બી થઈ જાય, લોકો એટ્રેક્ટ બી થઈ જાય, લોકો જાણતા પણ થઈ જાય, અને વસ્તુનું વેચાણ બી ત્યાં ત્યાં ચાલુ થઈ જાય. અને કે અહીંયા વસ્તુ લેશો તો સસ્તા મળશે, માર્કેટમાં લેવા જશો તો મોંઘી મળશે, એવું બી તમને કહી દે, જેથી તમે શું થાવ, વસ્તુ ખરીદવા માટે આકર્ષાઈ જાય. તો ઉપભોક્તા પોતાના સંભવિત ગ્રાહકને એક સામટી નવી પેદાશનો અનુભવ કરાવવા કે એક સામટા તમામ ગ્રાહકને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે. દાખલા તરીકે ચિત્રકામ સ્પર્ધાનું, ચિત્રકામના રંગનું ઉત્પાદન કરતું એકમ નવા રંગો બજારમાં મૂકતા અગાઉ તેના ગ્રાહક વિશે તમામ માહિતી પ્રાપ્ત કરવા તે બાળકની રંગ પૂર્તિની સ્પર્ધા મતલબ કોમ્પિટિશન આપવામાં આવે. સ્પર્ધાને વિજેતાને નવીન પેદાશ ભેટ આપવામાં આવતી હોય છે. આવી રીતે લોકોને એટ્રેક્ટ થાય, જેથી બીજા બધા બાળકો પણ વસ્તુ ખરીદવા માટે શું થાય છે, આગળ વધતા હોય છે. ચલો જોઈ લઈએ કયા કયા ટોપિક હતા આની અંદર, ફરી એકવાર રિપીટ કરી દઈએ. સૌથી પહેલાં વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિઓ કહેવાય આને.
પહેલાંથી તો વળતર આપ્યું છે જે સેલમાં વસ્તુ વેચાતી હોય, વટાવ એટલે ડિસ્કાઉન્ટ આપવામાં આવે, પછી જેમાં સતીવાળો માલ વેચાઈ જતો હતો, જાહેરાતની કૂપનો જેમાં તમારા કૂપનનો ડ્રો થતો હોય, તમારું ઇનામ લાગે તમને આપવામાં આવે, ભેટ એટલે ગિફ્ટ તરીકે જેમ કે એની સાથે સંબંધ ધરાવતી 20% એક્સ્ટ્રા કે જથ્થો વધારે આપી દેવામાં આવે. અન્ય ભેટની વસ્તુઓ તો એમાં શું કીધું છે કે ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ આપવામાં આવે, સંબંધ ન ધરાવતી વસ્તુ પણ આપવામાં, જેમ કે 4 સાબુ સાથે 1 પેન આપવામાં આવે. ઇનામી ડ્રોમાં શું થશે, ઇનામ થશે જેમ કે તમને પેટ્રોલ પંપ પર તમે કૂપન આપવામાં, સ્ક્રેચ કરો તમારો નંબર લાગશે તમને ઇનામ આપવામાં આવે. વગરવાજે લોન જેમાં EMIનું મેં તમને કીધું, ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદવા માટે નમૂનાનું વિતરણ, મતલબ નમૂના તરીકે તમે જે વસ્તુ વાપરી રહ્યા છો બરાબર એ વસ્તુને વિતરણ તમે કરી શકો છો. સામાન્ય રીતે આ વિતરણ ગ્રાહકો પેદાશને અનુભવ કરે છે અને જેમ કે શેમ્પૂ છે, સાબુ, તેલ આ બધાથી લોકોને પરિચિત કરાવવામાં આવશે. 7મું આપી છે કે સ્પર્ધાઓનું આયોજન, જ્યાં આગળ ચિત્ર સ્પર્ધા આયોજિત કરવામાં આવશે અને તેમાં મુક્તા રંગો તેના વિશે માહિતીગાર કરવા, આવી રીતે બાળકોને એટ્રેક તમે કરી શકો છો અને વસ્તુ ખરીદી શકે, એટલે ગ્રાહકને પણ તમે એટ્રેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ લેક્ચર આપણે પૂરો થઈ રહ્યો છે. આશા રાખું છું તમને આ બધું ખ્યાલ આવી ગયો છે. તો આ જ વિડીયો વારંવાર પુનરાવર્તિત કરજો, રિપીટ કરજો, જેથી વધુ ખ્યાલ આવશે અને PDFમાંથી સારા અક્ષરો લખજો. થેન્ક યુ વેરી મચ.